આ તરફ અમદાવાદમાં પણ રસીકરણ કેન્દ્રો પર કેવા દ્રશ્યો છે, લોકોમાં શું મત મતાંતર છે, શું મંતવ્ય છે તે દર્શાવી રહ્યા છે અમારા સંવાદદાતા દર્શલ રાવલ. દર્શલ, આજે બીજા ડોઝ માટેનું વેક્સિનેશન યથાવત છે, કેન્દ્ર પર કેવી વ્યવસ્થા જોઈ રહ્યા છો, લોકો શું કહી રહ્યા છે? શિવાની, જે પ્રકારે દરરોજ જે વેક્સિનેશન ચાલતું હોય છે તે જ પ્રકારની વ્યવસ્થા આજે પણ જે છે. માત્ર ફરક એટલો છે કે આજે પ્રથમ ડોઝ જે છે આપવાનો તેની કામગીરી બંધ રાખવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ આ તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે, મણિનગર સ્વામિનારાયણ મંદિરના છે કે જ્યાં જે વેક્સિન સેન્ટર ઉભું કરવામાં છે, જ્યાં લગભગ 100 જેટલા લોકો લાઇનમાં ઉભા છે. સવારે 6 વાગ્યાથી આ તમામ લોકોની કતારો લાગી છે સેકન્ડ ડોઝ લેવા માટેની લાઇન છે. અને જો પ્રથમ ડોઝની પણ અહીંયા લાઇન હોય તો આનાથી ડબલ બમણી લાઇન થઈ જતી હોય છે. એટલે કે આ જ વ્યવસ્થા બતાવે છે કે આ પ્રકારે લોકોમાં વેક્સિનેશન લેવાને લઈને એક જાગૃતિ છે તે જોવા મળી છે. જે પ્રકારે વ્યવસ્થાની વાત કરવામાં અહીંયા સામે પણ જોઈ શકાય છે કે અલગ અલગ દિવસને લઈને આપ શું કહેશો? આજે માત્ર બીજા ડોઝને જ રસી આપવામાં આવી રહી છે, પ્રથમ ડોઝ નહીં. તમે પણ અહીંયા સવારના આવ્યા છો? હા, પણ આજે આજે ખાલી માત્ર બીજો ડોઝ જ આપવામાં આવે છે. તો આજે માત્ર બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે, પહેલો ડોઝ જેને જોઈતો હશે તેને નહીં મળે. બીજા ડોઝ માટે જ આજે રસીકરણ કેન્દ્રો શરૂ રાખવામાં આવ્યા છે, જેથી કરીને લોકો પણ રસીકરણ કેન્દ્રો પર પહોંચી રહ્યા છે અને બીજો ડોઝ મેળવી રહ્યા છે.